तरह आंध बोरसा तालुका ना नामणना वाडियापुर प्राथमिक शाळाना नाना विद्यार्थियों कड़कड़ती ठंडी में खुला में अभ्यास करवा माटे मजबूर बन्या छे। તાલુકાના નામણના વાડિયાપુરામાં ધોરણ 1 થી 5ના નાના ભૂલકાઓ અભ્યાસ માટે શાળાનું બિલ્ડિંગ ન હોવાને લઈને ખુલ્લામાં ઝાડ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। શાળાનું જૂનું મકાન તોડી નાખ્યા બાદ નવીન બિલ્ડિંગ માટે ખાત મુહૂર્ત પણ થઈ ગયું હોવા છતાં હજુ સુધી શાળાના ઓરડા બનાવવાની શરૂઆત નથી થઈ। આ વિસ્તારમાં 700 જેટલા પરિવારો વસવાટ કરે છે અને 64 જેટલા નાના બાળકો આ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે। आचार्य ने वालीओ पण जणावे छे के आ स्कूल जल्दी बनी जाए जेथी आ भणता बाळकोने कोई मुश्किली न पड़े। हाल नाना भूलकाओनी शाळाओ शुरू थई गई छे, परंतु अहीं शाळाना वर्गखंडो नहीं बन्या होवाथी शियाळानी कड़कड़ती ठंडीमां बाळको ठूठवाईने अभ्यास करी रह्या छे। 15 ઓગસ્ટે શાળાનું ખાતમુહૂર્ત કરેલ છે જર્જરિત ઓરડા પાડીને, પણ આ કોન્ટ્રાક્ટરનું અકાળે મૃત્યુ થવાથી હાલમાં આ કામ ચાલુ થયેલ નથી અને આગળ તપાસ કરતાં એવી રજૂઆત જાણવા મળી છે કે હવે આ જે ટેન્ડર પ્રક્રિયા છે એ ફરીથી નવેસરથી ગાંધીનગરથી રીટેન્ડર થશે અને ત્યારે જ આ ઓરડા નવા બનશે એવી વાત જાણવા મળી છે। વૈકલ્પિક વ્યવસ્થા રૂપે અમે બાળકોને અહીંયા આગળ મધ્યાહન ભોજનની રૂમ છે એમાં મારી ઓફિસ તરીકે એનો ઉપયોગ કરું છું। આંગણવાડી બી છે, પલીના ઘર છે, નિશાળો તોડી પાડી છે જજરીત હતી તે અને નવી બનાવવા માટે નવી બનાવવાની એમ કહીને તોડી પાડી જૂની નિશાળો। અત્યારે બાળકો ખુલ્લામાં ભણે છે નીચે ઝાડ નીચે, હવે આ ઠંડીમાં બહાર બેસીને ભણે તો સારું ના કહેવાય ને। પહેલાં તો કે સરકાર નિશાળો બનાવે અને નિશાળમાં ભણે છોકરો એવી અમારી માંગ છે। ઝાડ નીચે બેસીને ભણે એ સારું ના કહેવાય અને આજથી 4 મહિના ઉપર આ સ્કૂલ પાડી તો એનો કોઈ વિકાસ થતો નથી હજુ, એનું કરવું શું? બાળકો ઠંડીમાં બહાર ન બહાર બેહી રહે, એક તો ઠંડીમાં આ ઠંડીમાં ઘેર બેઠા ભણવાનું, છોકરો કોઈકના ઘરમાં આ વરસાદ પડતો કોઈના ઘરમાં ભણાવે એવું તેવું બધું ચાલી રહ્યું છે તો આટલી બધી ઠંડીમાં બાળક કેવી રીતે ભણી શકે બહાર બેસી? તો અમારી માંગ એવી છે કે વહેલી તકે આ સ્કૂલો અમારી જે હતી એમ તૈયાર થઈ જાય। આ ગામના બાળકો ખુલ્લામાં આબ નીચે ધરતીના સહારે અભ્યાસ કરી રહ્યા છે। સરકાર શિક્ષણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે તો આવી શાળાના વર્ગો કેમ જલ્દી નથી બનાવતા? શું સરકારમાં બેઠેલા અધિકારીઓને જાણ નથી? ગરીબ બાળકોને પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે અનેક જાહેરાત કરાય છે, પરંતુ વર્વી વાસ્તવિકતા ધોરણ 1 થી 5ના બાળકોને ખુલ્લેઆમ અભ્યાસ કરવો પડે તેવી છે। આ મુદ્દે અહીંના લોકોની માંગ છે કે જલ્દી જ શાળા બનાવવામાં આવે તો બાળકો ઠંડીમાં ઠૂઠવાયા વિના અભ્યાસ કરી શકે। અનિલ પટેલ, નિર્માણ ન્યૂઝ, આણંદ। ગુજરાતમાં ગ્રામીણ સાહેબનો ચૂંટણી જંગ જામ્યો છે, સંજોગોમાં નાના મોટા ગામો ચૂંટણીમય પણ બન્યા છે, ત્યારે આપણે વાત કરી રહ્યા છીએ મહેસાણાના ઊંઝા તાલુકાની સૌથી મોટી ઉનાવા ગ્રામીણ સાહેબની। મુસ્લિમ ધર્મના યાત્રાધામ તરીકે દુનિયાભરમાં પ્રચલિત ઉનાવા ગામની